નમસ્કાર મિત્રો, હું રમણ તાવીયા એજ્યુ સફર પરિવારમાં આપ સૌને ફરી એકવાર હાર્દિકપૂર્વક આવકારું છું. આપણે મિત્રો ખાસ એક વાત હજી એકવાર યાદ કરાવી દઉં, હજી જો તમે અમારી ચેનલ છે એ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં બેલ જેવી નિશાની છે એના ઉપર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયો છે એ આપને સતત એની અપડેટ છે એ મળતી રહે. તો ફરીવાર યાદ કરીએ, આપણે ભણી રહ્યા છે ગણિતનો અગત્યનો ટોપિક સરેરાશ, એવરેજ, મધ્યક, સરાસરી, અલગ અલગ નામથી છે ઓળખાય છે. એક જ ચેપ્ટર અત્યાર સુધી છે આપણે મિત્રો આગળના બે વિડીયો જોયા, બરાબર. દરેકમાં શું જોયું? પહેલા વિડીયોમાં છે પાયાની માહિતી, પ્રથમ 20 કે 10 એકી સંખ્યા બેકી સંખ્યા બધાની સરેરાશ કઈ રીતે મેળવવી, એના પછી તો કે ભાઈ શિક્ષક છે, કોઈ ટીમ છે, એમાં કોચની ઉંમર છે ઉમેરાય તો કઈ રીતે સરળતાથી દાખલો ગણી શકે, એવું જોયા પછી હવે ખૂબ સહેલો સાવ નાનકડો પૂછાય છે. ક્યારેક દાખલો સાવ સહેલો હોય પણ આપણને નથી સમજાતો કાં કેવા શું માંગે છે, બરાબર. તો એવું જોઈએ કે કોઈ પણ મધ્યક છે જૂનો તમને આપીને અને એમાં કંઈક સરવાળો, બાદબાકી, ભાગાકાર કે ગુણાકાર કંઈક વસ્તુ કરતા હોય, બરાબર છે. તો એના જવાબ કઈ રીતે મેળવવો એ ખાસ જોઈએ, બરાબર. તો નવો મધ્યક મેળવો ત્યાંથી શરૂ કરીએ મિત્રો. દાખલા ઉપર જઈએ, શું કીધું કે 12 સંખ્યાનો મધ્યક 30 છે, જો દરેક સંખ્યામાં 5નો વધારો કરવામાં આવે તો નવો મધ્યક મેળવો. 12 સંખ્યા છે એનો મધ્યક 30 છે જો દરેક સંખ્યામાં 5નો. હવે શું થાય કે 12 સંખ્યાઓ છે એ બધાનો મધ્યક કેટલો છે? 30. દરેક સંખ્યામાં કેટલા કેટલા ઉમેરવાનું કહે છે? 5 5. પણ આપણે એવું કાંઈ જરૂર છે નહીં, મૂળ જે કંઈ સરેરાશમાં વધારો કે ઘટાડો થશે એ શેમાં થશે? તો કે આ જૂના મધ્યક સાથે, બરાબર છે. એટલે નવો મધ્યક મેળવવો એટલે એના માટે તમારે કંઈ નથી કરવાનું. નવો મધ્યક બરાબર જૂના મધ્યકમાં શું કીધું? 5નો વધારો, તો કે +5. જૂનો કેટલો છે? 30 વત્તા 5. તો તમારો જવાબ શું છે? 35, બરાબર છે. તમને આમાં સરવાળો પૂછાય, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કંઈ પણ પૂછે, તમારે જે કંઈ બધા જ એક્શન છે કોની સાથે લેવાના છે? જૂના મધ્યક સાથે, બરાબર છે. હજી એક દાખલો આગળ જોતા જઈએ, શું કીધું? બીજો, 20 સંખ્યાની સરેરાશ 7 છે, જો દરેક સંખ્યાને 12 વડે ગુણીએ, નવું કેટલું આવ્યું? તો કે આમાં શું કરવાનું છે? ગુણાકાર. જૂની સરેરાશ અથવા જૂનો મધ્યક આપણો કેટલો? તો કે 7. કેટલાથી ગુણશું? તો કે 12 12 7 84. આપણો જવાબ સીધો જવાબ શું છે? 84. તો નવો મધ્યક જે છે એ કેટલો આવી ગયો? 84, બરાબર છે. પછી એવું કે એવું નહીં કે ભાઈ સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, દરેક પ્રક્રિયા છે જે એ એક સાથે બે પણ હોઈ શકે તો પણ આવડે. મેઇન ખાલી એટલું જ યાદ રાખવાનું શું કે જૂના મધ્યક સાથે કોઈ પણ પ્રક્રિયા આપણે કરીએ છીએ. હવે જો એક છેલ્લો જોતા જઈએ, 5 અવલોકનોની સંખ્યા કેટલી છે? 84. જૂનો મધ્યક પકડ્યો આપણે, કેટલા? 84. દરેકમાં 6 ઉમેરવાના, 6 ઉમેરી દો, કેટલા થઈ જશે? 90. અને 9 વડે ભાગો, 6 ઉમેર્યા બાદ કેટલાથી ભાગવાના છે? 9થી. તો જે જૂનો મધ્યક છે 84, 6 ઉમેર્યા એટલે 90, એને છેદમાં 9થી ભાગીએ તો તમારો જવાબ કેટલો આવે? 10. તો તમને નવો મધ્યક કેટલો મળશે? 10, બરાબર છે. સને સાવ સહેલો, બરાબર છે. તો ખાસ મિત્રો એના પછીનો એક દાખલો છે એ તમારે મને એક્સરસાઇઝમાં ગણી અને કોમેન્ટ બોક્સમાં છે એ તમારે એનો મને જવાબ આપવાનો છે. ખાસ રકમ નોંધી લો, શું કીધું કે 10 માહિતી છે એનો મધ્યક કેટલો છે? 84. દરેક સંખ્યામાં 3 ઉમેરી 5 વડે ભાગતા, 3 ઉમેરી 5 વડે ભાગતા નવો મધ્યક મેળવો, બરાબર છે. તમારે એક જ યાદ રાખવાનું છે કે જે જૂનો મધ્યક છે એની સાથે દરેક પ્રક્રિયા છે તમારે કરવાની છે. તો આ દાખલો છે એ આપ ચોક્કસ મને છે એ કોમેન્ટ બોક્સમાં છે એનો જવાબ આપશો, બરાબર. ઓકે, હવે એના પછીના પ્રકાર ઉપર જઈએ. એમાં શું હોય છે કે માનો તમને કોઈ સંખ્યા આપી, ભાઈ 11 સંખ્યાઓ છે એની સરેસરી છે એ કોઈક રકમ આપે, ભાઈ 60 છે. તો પહેલી 6 સંખ્યા આપે, છેલ્લી 6 સંખ્યા આપે અને છઠ્ઠા ક્રમની વચ્ચેની જે સંખ્યા હોય એ પૂછાય તો એને આપણે કઈ રીતે ગણશું? તો એના પછીના પ્રકાર ઉપર જઈએ મિત્રો. એના સીધા દાખલાથી આગળ શરૂઆત કરીએ. તો આમ તો ખાસ
શું કીધું છે કે ભાઈ રિપીટ થતી સંખ્યા મેળવી અથવા વચ્ચેની જે સંખ્યા છે એને આપણે મેળવવાના છીએ. રકમ જોતા જઈએ, શું કીધું કે 11 અવલોકનોની સરેરાશ કેટલી છે? 60. એટલે 11 જે સંખ્યાઓ છે એની સરેરાશ કેટલી છે? 60. તેમાંની પ્રથમ 6 સંખ્યાની 58 તથા છેલ્લી 6 સંખ્યાની 63. હવે શું કીધું કે 11 સંખ્યાઓ છે, પ્રથમ 6 એટલે પહેલી 6 આ થઈ ગઈ, છેલ્લી 6 તો આ છેલ્લી 6 આવશે ને, એમાંય 6 તો આવશે ને. હવે થાય શું કે જે છઠ્ઠા ક્રમની સંખ્યા છે એ કેટલી વાર આવી? 2 રિપીટ થઈ ને. તો આ દાખલો કઈ રીતે ગણશું? જો ટ્રેડિશનલ મેથડથી આપણે ગણીએ બરાબર, તો આપણને ખ્યાલ છે કે સૂત્ર પ્રમાણે ગણવું પડે કે ભાઈ સરેરાશ આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા, બરાબર છે. તો વધારે જે કંઈ છે એ આપણે એ મેથડથી નહીં ગણતા, સાવ સરળ રીતથી એક જ વારમાં જોઈ લઈએ કે જૂની જે સરેરાશ છે કેટલી છે? 60. અવલોકનોની સંખ્યા કેટલી છે? અવલોકનોની સંખ્યા 11, બરાબર. હવે આપણે નોંધ કરતા છીએ, શું કીધું? પ્રથમ 6 સંખ્યાની સરેરાશ કેટલી છે? 58. જૂની કેટલી હતી મિત્રો? 60. હવે કેટલી છે? 58. તો એ સંખ્યા કેટલી છે પાછી? 6. આમાં શું કરશું, પહેલા 60 હતી હવે શું થઈ છે? 58. કેટલી ઘટી? તો કે 2 ઘટી. એવી કેટલી સંખ્યાની 2-2 ઘટી છે? તો કે પહેલી જે 6 સંખ્યા છે એની 2-2 ઘટી છે. આપણે સીધા જ ગણીએ 6-2-12, તો કે 12 છે ઓછા થયા ને અથવા ઘટ્યા. હવે છેલ્લી 6 સંખ્યાની સરેરાશ 63, તો છઠ્ઠા ક્રમની છેલ્લી 6 63. છેલ્લી 6 સંખ્યા કેટલી? 6. હવે કેટલા છે? 63. મૂળ જવાબ આપણો સરેરાશ કેટલી હતી? 60. હવે કેટલા મળે છે? 63. એનો મતલબ કેટલા પ્લસ થાય છે? 3. તો 3 એવી કેટલી સંખ્યામાં વધે છે મિત્રો? 6 સંખ્યામાં. તો 6 3 18, આટલા શું થયા? વધારો આવ્યો ને. હવે જો મૂળ સાથે જ થશે, જૂનો જે મધ્યક હશે એની સાથે જ વધારા ઘટાડા થવાના છે, તો શું કરશું કે જૂની તો કે સરેરાશ કેટલી હતી? 60. ઓછા કેટલા થયા? તો કે 12. વધ્યા કેટલા? તો કે 18. જે જવાબ આવે એ આપણો છઠ્ઠા ક્રમની સંખ્યા હશે, બરાબર. શું હશે? આ 60. આ બે વચ્ચેનો સિમ્પલ તફાવત કાઢો તો પ્લસ 6. તો છઠ્ઠા ક્રમની જે સંખ્યા છે એ કઈ હશે? 66, બરાબર છે. ફરી એકવાર ખાસ જોઈ લો, છઠ્ઠા ક્રમની સંખ્યા જૂની કેટલી? તો કે 60. 6 સંખ્યાની 58 ઓછી કેટલી થઈ? 2. તો 6 × 2 એટલે કેટલા થયા? 12. ઓછા થયા 6 સંખ્યાની 63 એટલે 3 વધ્યા. કેટલા વધ્યા? 18. મૂળમાં વધારો ઘટાડો છે એ આપણે ચેક કરી લઈએ કેટલા આવે છે. તો કે ભાઈ છઠ્ઠા ક્રમની જે સંખ્યા છે એ કેટલી આવશે? 66. હવે આમાં શું થયું કે આ જે વચ્ચેની સંખ્યા છે એ રિપીટ થતી. ઘણી વાર એવો દાખલો પૂછ્યા છે કે એમાં તમારે શું થાય કે એ સંખ્યા છે સાવ બાકી જ નાખે. માનો કે 25 લઈએ આપણે, તમને એવું કે પહેલી બાર છેલ્લી બાર, તો 13મા ક્રમની સંખ્યા છે રિપીટ જ નથી ને, તો કઈ રીતે ગણશું? એક દાખલો એનો પણ જોઈ લઈએ. હવે એના પછીનું ઉદાહરણ જો, શું કીધું કે 25 સંખ્યા છે એની સરાસરી કેટલી છે? 18. તેમાંની પ્રથમ 12-ની 14 અને છેલ્લી 12-ની 13. એટલે જો આ પહેલી 12, આ છેલ્લી 12, આ વચ્ચેની જે સંખ્યા છે એ તો કંઈ ગણાણી જ નહીં, પણ કંઈ વાંધો નહીં, આપણે એને કઈ રીતે સોલ્વ કરતા જઈશું. તો કે પ્રથમ 12 છે એની કેટલી છે? 14. મૂળ ખાસ યાદ રાખવાનું કે મૂળ સરેરાશ કેટલી હતી? 18. પ્રથમ જે 12 સંખ્યા છે એમાં 14 કેટલી ઘટી? ઓછી થઈ ને. તો કે 4 12 4 48. છેલ્લી જે સંખ્યા 12 છે એની સરાસરી કેટલી છે? 17. મૂળ કેટલી છે? 18. આમાંય એક ઓછી થઈ છે, તો 12 1 12. 8 ને 2, બંનેનો સરવાળો કરી નાખો, કેટલા આવશે? 60. હવે જો આ 60 છે એ ખરેખર શું છે? આ 60 કેમ આવ્યા? હવે એને સરવાળો કરવો, બાદ બાકી શું કરવું? તો કે પહેલા 12 એના માટે 48, છેલ્લા 12 એના માટે 12, બંનેનો સરવાળો કેટલો આવ્યો? 60. તમારે જે જૂની સરેરાશ છે એ કેટલી છે મિત્રો? 18.
तो आ संख्या जो कहीं रिपीट नहीं थती, अपने आ बने सरवाळो अने आ वच्चेनी जे सरेराश केम, तो कि बधी संख्या 18 18 तो हती बराबर, तो ए बने नो सरवाळो करी नाखे 60 18 8 7, तो तमारो जवाब शुं आवशे 78। एटले हवे एना आ बने दाखला उपर निष्कर्ष उपर शुं आव्यो आपणे, કે જો રિપીટ થતી હોય તો વધારો અને ઘટાડો છે, એ બંને શું કરવાના, મૂળમાંથી ઘટાડો હોય તો બાદ, વધારો હોય તો તમારે ઉમેરવાનો। પણ જ્યારે એવું બને જ્યાં સંખ્યાને ગણિત ન હોય તો તમારે બે સંખ્યાઓ શું કરવી પડશે, એમાં ઉમેરવી પડશે, બરાબર છે મિત્રો। હવે તમારે આવો જ એક દાખલો છે મને ગણીને આપવાનો છે। જો અહીંયા કોઈ પણ રીતે અવલોકનો સંખ્યાઓ, કદાચ તમને ક્યારેક એવું પણ પૂછાય કે ભાઈ કોઈ હોકીની ટીમનો ખેલાડી હોય એને તમને એવું કે ભાઈ 5 મેચમાં છે આટલા ગોલ કર્યા છે, 1st 3માં આટલા, 6th 3માં આટલા, એનો મતલબ શું થયો, કે કોઈ એવી સંખ્યા એ પસંદ કરશે વચ્ચેની સંખ્યા શું થતી હશે, રિપીટ થતી હશે। પછી તમને એવું પૂછાય 3જી મેચ છે એમાં એણે કેટલા ગોલ કર્યા છે, બરાબર છે। આવું જ ક્રિકેટમાં પણ પૂછાઈ શકે કે ભાઈ તમને અમુક ઇનિંગ આપી દે, બરાબર છે, કે ભાઈ 11 ઇનિંગ્સ છે એમાં આટલા રન કર્યા છે, 1st 6ના આટલા, 6th 6ના આટલા, તો એ તમારે મેળવવી પડે, બરાબર છે। તો એક એક્સરસાઇઝમાં તમારે મને ગણી નાખવાનો છે કે જેનાથી મને ખ્યાલ આવે તમને આ રીત સમજાય છે કે નહીં, અને તમારે જાતે જ ગણવાનો છે દાખલો। બરાબર, ખાસ રકમ જોઈ લો આપણી, શું કીધું, 11 સંખ્યાની સરાસરી કેટલી છે, 50, 11 સંખ્યાની સરાસરી કેટલી છે, 50, પ્રથમ 6ની 49 અને છેલ્લા 6ની 52, તો તમારે છઠ્ઠા ક્રમની જે સંખ્યા છે એ મને મેળવવાની છે, કે ભાઈ છઠ્ઠા ક્રમની જે સંખ્યા છે એનો જવાબ શું આવશે, બરાબર છે। ખાસ મિત્રો બંને વાત આપણે એકવાર યાદ કરી લઈએ કે શું ભણ્યા, તો કે નવો મધ્યક જ્યારે જ્યારે ગણવાનો આવશે ત્યારે આપણે એની કોઈ પણ પ્રક્રિયા છે જૂના મધ્યક સાથે સરવાળો, બાકી ગુણાકાર કે ભાગાકાર બધું જ એની સાથે કરશું, બે પ્રક્રિયા સાથે હોય તોય જૂના મધ્યક સાથે, અને આ રીતમાં શું જોયું છેલ્લે કે બંને સંખ્યાઓ બે વાર ગણતરી હોય ને છઠ્ઠા ક્રમની કે 7મા ક્રમની રિપીટ થતી હોય તો વધારો કે ઘટાડો પણ શેની સાથે કરશો, આપણે મૂળ સંખ્યા સાથે, બરાબર છે। ખાસ મિત્રો આ દાખલો છે તમારે મને ગણી ચોક્કસ કહેવાનો છે। જો તમને આ વિડીયો ગમે છે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સુધી પણ આ માહિતી છે એ પહોંચાડો, એટલે એને શેર કરો અને ચોક્કસ તમારા છે એ સૂચનો છે એમને આપશો, જેથી અમારો ઉત્સાહ સતત વધતો રહે।